ઈંદડા કે રેગ્યુલર ઢોકળા ખાઈને કંટાળી ગયા હોય તો આ નવો નાસ્તો તમારા માટે જ છે. તો ચલો શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આ નાસ્તો બનાવવા માટે મેં એપ્રોક્સ 250 ગ્રામ જેટલો રવો લીધેલો છે, જેને આપણે સરસ રીતના ચાળી લેશું. રવો હોય, મીંદો હોય કે ઇવન ચણાનો લોટ હોય, ક્યારેય ચૈડા વગર તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ નોર્મલ રવો છે, એકદમ બારીક પણ નહીં અને વધારે જાડો પણ નહીં. હવે આમાં આપણે સોલ્ટ એડ કરીશું, જે આપણે સ્વાદ અનુસાર લઈશું, અને વચ્ચે જે ચટણીનું સ્ટફિંગ થશે તે પણ ખારું જશે એટલે એ પ્રમાણે એડ કરવાનું. હવે આને આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલી છાશ એડ કરી અને સરસ રીતના હલાવી લેવાનું છે, જેથી કરીને આનું બેટર એકદમ આપણે જે ઢોકળાનો આથો લાવતા હોઈએ તેવું બની જાય. વધારે ઘાટું પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં. એવું તમે જોઈ રહ્યા છો, આવી રીતનું બેટર બનાવવાનું છે. જો ઘરમાં વધારે છાશ ન હોય તો 1 ગ્લાસ છાશ 1 ગ્લાસ પાણી અને 1/2 લીંબુ એડ કરી દેવાનું. હવે આને ઢાંકીને આપણે 1/2 કલાક સાઈડમાં રાખી દઈશું. હવે આપણે વચ્ચેનું ગ્રીન સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 1 મરચું અને 1/2 જેટલી ધાણા ભાજી લીધેલી છે. તમને પસંદ હોય તો આમાં તમે આદુ અને લસણ પણ એડ કરી શકો છો. હવે ધાણા ભાજી અને મરચાંમાં થોડું એવું પાણી એડ કરી અને ખૂબ જ સરસ એવી આપણે પેસ્ટ બનાવી લેવાની છે, જેથી કરીને આ નાસ્તામાં ડબલ કલર જે તમે આગળ જોયો એ આપણે કોઈ પણ કલર એડ કરીને નહીં પરંતુ નેચરલ ગ્રીન કલરથી જ બનાવીશું. હવે મેં અહીંયા જે બેટર રાખેલું હતું તેમાં પણ આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. તો તમે જુઓ છો બેટર બધો રવો પાણી શોષી લીધું છે રવાએ. તો હવે આપણે આમાં થોડું એવું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈશું, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. હવે આમાં આપણે 1/2 ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે. ઈનો એડ કરવાથી તેમાં ઇન્સ્ટન્ટ આથો આવી જશે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપરથી આપણે 1/2 લીંબુ એડ કરીશું. ઘરમાં જો ખાટી છાશ ન હોય તો તમે વધારે લીંબુ પણ એડ કરી શકો છો. લીંબુ એડ થઈ જાય, પાણી એડ થઈ જાય એટલે આપણું બેટર બનીને તૈયાર થઈ જશે. હવે આ બેટરના આપણે 2 ભાગ અલગ અને 1 ભાગ અલગ એટલે કે ટોટલ 3 ભાગ પાડીશું. જે વચ્ચેનો ભાગ સ્ટફિંગનો છે તેમાં આપણે ગ્રીન આપણી બનાવેલી પેસ્ટને એડ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો હું 2 ચમચા જેટલું બેટર અલગ કાઢી લઉં છું અને આપણી બનાવેલી જે કોથમીરની ચટણી છે તે તેમાં એડ કરી દઈએ. તમે આમાં તીખાશ પસંદ કરતા હોય તો 1ની જગ્યાએ તમારે વધારે મરચું પણ એડ કરી શકાય. તો આપણું વચ્ચેનું બેટર પણ બનીને તૈયાર છે. ઉપરનું અને નીચેના બંને લેયર રવાના બનીને એ પણ તૈયાર છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો નાસ્તો બનાવવાનું. જો બેટર ઘાટું લાગતું હોય તો થોડું એવું પાણી આવી રીતના એડ કરી અને અગેન સરખું કરી લેવું. હવે આપણા ઢોકળિયાની જેટલી વાટકીઓ હોય એ બધાને આપણે તેલથી ઓલરેડી ગ્રીસ કરીને રાખી દીધેલી. તો આ નાસ્તો આપણે 3 લેયરવાળો બનાવીએ છીએ એટલે પહેલું લેયર કૂક થઈ જાય એટલે કે સેમી કૂક રહે, ત્યારે બીજું લેયર સેમી કૂક રહે એટલે ત્રીજું લેયર, એમ 3 વાર એડ કરવાનું છે. 1 ધારા 3 3 લેયર બિલકુલ નથી મૂકી દેવાના. હવે હું કહું છું એ કઈ રીતના કરીશું. ઢોકળિયું એકદમ સરસ રીતના મેં પ્રીહીટ કરી લીધેલું, તો આપણે આ બધી વાટકીઓ એમાં રાખી દઈશું. પહેલું લેયર જ્યારે એવું થાય કે 60 થી 70% જેવું સ્ટીમ થઈ ગયું છે ત્યારે એમાં બીજું લેયર એડ કરવાનું અને સેમ બીજું લેયર પણ સરસ રીતના સ્ટીમ થઈ જાય એટલે ત્રીજું લેયર. આ ઢોકળાને બનતા મિનિમમ 7 થી 8 મિનિટ થશે. પહેલા લેયરમાં જ વાર લાગશે, બાકીના બંને લેયર ફટાફટથી થઈ જશે. ફક્ત ને ફક્ત 3 થી 4 મિનિટમાં પહેલું લેયર બનીને તૈયાર થઈ ગયું છે, જે તમે જોઈ રહ્યા છો. ઢોકળું એકદમ સરસ રીતના જે રેગ્યુલર હોય તેવું જ થઈ જશે. તો હવે તેમાં આપણે ગ્રીન સેકન્ડ લેયર એડ કરી દઈએ. તમે જુઓ છો એ રીતના સાથે સાથ જે આપણી વાટકીઓ છે તેમાં ગ્રીન લેયર એડ કરી અને બધાને બેલેન્સ રાખવાનું, જેથી કરીને કોઈ વધારે અને કોઈમાં ઓછું ન પડે. ઓલમોસ્ટ મેં અહીંયા જે તમે ચમચો જોઈ રહ્યા છો તે આખો અને જો ઘટે તો થોડુંક એવું ઉપર એ રીતના એડ કરેલું છે. આપણે બેટર અહીંયા ટોટલ 250 ગ્રામ રવામાંથી 8 થી 9 જેટલી આવી વાટકીઓ આરામથી ઉતરશે. જ્યારે ગેસ્ટ આવ્યા હોય ત્યારે આ નાસ્તો એકદમ નવો લાગશે. જે તમે સેન્ડવિચ ઢોકળા બહારથી લાવતા હોય તેનું જ એક અલગ ફોર્મ છે. સેન્ડવિચ ઢોકળાનો શેપ આપણે જનરલી ડાયમંડ શેપ હોય, જેમાં આમાં ગોળ રાખીએ છીએ. અગેન 2 થી 3 મિનિટ પછી ચેક કરીશું. આપણા ઢોકળા ઉપર સુધી ફૂલી ગયા છે અને સરસ રીતના કૂક થયેલા દેખાય છે. તો ત્રીજું અને છેલ્લું લેયર આપણે તેમાં એડ કરી દઈએ. તમે જુઓ છો ચાકુ પણ નીટ અને ક્લીન બહાર આવે છે. ઓલમોસ્ટ આપણે 60 થી 70% જેવું કૂક થઈ જ ગયું છે. તો ત્રીજું લેયર રાખી અને પાછું આપણે ઢોકળિયું બંધ કરી દઈશું.
સેમ આપણે બધી વાટકીઓ સફેદ લેયરથી અગેન ફિલઅપ કરી દીધી છે. તમે આમાં ઉપર ધાણાભાજી કે ચટણી છાંટવા હોય, ઇવન ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટવા હોય તો એમ પણ કરી શકો. તો ફ્રેન્ડ્સ, ના ફાઇનલી 4-5 મિનિટ થઈ ગઈ છે અને આપણું ઢોકળું બનીને બિલકુલ તૈયાર છે. આને ગરમા ગરમ સૌ બિલકુલ ન કરવું, ઠરી જાય પછી ઉપર આપણે વઘાર કરીશું. તમે જુઓ છો ચાકુ એકદમ નીટ અને ક્લીન બહાર આવે છે, એટલે આપણા ઢોકળા ખૂબ જ સરસ રીતના બની ગયા છે. તમે આની જગ્યાએ ટૂથપીકનો ઉપયોગ પણ કરી શકો છો. હવે થોડું એવું ઢોકળું ઠંડુ પડે એટલે તમે આવી રીતના તેને અનમોલ્ડ કરી શકો છો. તમે જોઈ રહ્યા છો આપણું ઢોકળું બનીને તૈયાર છે, 3-3 લેયર એકદમ સરસ લાગે છે. તો હવે આપણે વઘારની તૈયારી કરીએ અને સાથે સાથે બધી વાટકીને ઢોકળાથી અલગ કરી લઈએ. વઘાર કરવા માટે મેં અહીંયા એક વઘારિયામાં થોડું એવું તેલ ગરમ થવા મૂકી દીધેલું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરાનો વઘાર કરીશું. રાઈ અને જીરું ખૂબ જ સરસ રીતના તતડી જાય એટલે તેમાં આપણે લીલો લીમડો 15-20 નંગ જેટલો એડ કરીશું. લીમડો પણ સરસ રીતના તતડી જાય એટલે તેમાં આપણે તલ એડ કરીશું. આ દરેક વસ્તુ વઘારમાં એડ કરવાથી તેનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. તમે આમાં સૂકું મરચું, તમાલપત્ર, મેથીના દાણા, ઇવન ખાંડનું પાણી પણ એડ કરી શકો છો. મેં અહીંયા આ 4 જ વસ્તુઓ લીધેલી છે. તો તૈયાર થયેલો વઘાર મેં આવી રીતના ઢોકળા ઉપર એડ કરી દીધો. તો છે ને એકદમ ઇઝી અને યમી એવો નાસ્તો. બાળકોના લંચ બોક્સથી લઈ અને ઘરે મહેમાન આવે, સાંજનો નાસ્તો હોય કે ઇવન સવારનો નાસ્તો હોય, બધામાં આ ઓપ્શન બેસ્ટ રહે છે. થેન્ક યુ સો મચ. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો બીજાને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા. હેવ અ ગુડ ડે.